લોકડાઉનના બીજા ચરણના પ્રથમ દિવસે કડમા વહેલી સવારથી જ કરિયાણા શાકભાજી તેમજ ખાતરની દુકાનો ખુલતા જ લોકોની મોટી સંખ્યામાં ચીજ વસ્તુઓ ખરીદવા જતા નજરે પડ્યા હતા. જોકે છેલ્લા ચાર દિવસથી કરિયાણા તેમજ શાકભાજીની દુકાનો બંધ હોવા છતાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરતા નજરે પડ્યા હતા. બેંકો તેમજ ખાતરની દુકાનોમાં પણ ગ્રાહકો પણ જોવા મળ્યા હતા. બપોરે 12 વાગે બજારો બંધ થઈ જતાં માર્કેટ સુમસામ જોવા મળ્યું હતું. કોરોના મહામારીને લઈ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે 21 દિવસનું લોકડાઉન આપવામાં આવ્યું હતું, એ લોકડાઉન ગઈકાલે પૂર્ણ થઈ ગયું હતું. અને ફરીથી આ મહામારીને લઈ અને આજે રોગ આગળ વધી રહ્યો છે, તેની સાવચેતીના ભાગરૂપે ગઈકાલે જ વડાપ્રધાને 3 મે સુધીનું જે લોકડાઉન જાહેર કર્યું છે. આમ લોકડાઉનની અંદર આ બંધની વાત કરવામાં આવે તો હાલ ગઢની અંદર આપ જુઓ તો આજે જે દુકાનો છે, કરિયાણાથી લઈ ખાતરની દુકાનો હોય કે દુકાનો બધી બંધ હતી. આજે સવારથી જ જો વાત કરવામાં આવે તો આજે વહેલી સવારે જે 4 દિવસથી જિલ્લા કલેક્ટરશ્રીનું જે જાહેરનામું હતું એના પગલે 4 દિવસથી કરિયાણાની દુકાનો, શાકભાજીની દુકાનો, આ બધી દુકાનો જે બંધ હોવાના કારણે આજે વહેલી સવારે આજે દુકાનો ખુલી હતી. કલેક્ટરશ્રી દ્વારા કરિયાણાની દુકાનો તેમજ શાકભાજીની દુકાનોને તેમાંથી મુક્તિ આપવામાં આવી છે અને બપોર સુધી 12 વાગ્યા સુધી આ દુકાનો ચાલુ રાખવાની હતી, જેના પગલે આજે વહેલી સવારે જ શાકભાજીની દુકાનો, કરિયાણાની દુકાનો ઉપર મોટી સંખ્યામાં લોકો ખરીદી કરતા નજરે પડ્યા હતા. આમ બેંકોની અંદર પણ મોટી કતારો જોવા મળી હતી અને ક્યાંક સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું હતું અને ક્યાંક ધારા જે 144 હોય એનું ઉલ્લંઘન થતાં પણ જોવા મળ્યું હતું. આમ આજ હાલ વાત કરીએ તો હાલ બપોર બાદનો આ જે સમય છે, હાલ આપ જુઓ તો આ જે દુકાનો તેમજ માર્કેટ બંધ છે અને બપોર બાદ ગઢની સમગ્ર જે દુકાનો છે એ બંધ જોવા મળી રહી છે. ગઢથી બીકેનજ માટે હું દિનેશ રાણા.